આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને જનતાને જાગૃત કરવા અનેક સંદેશો આપવામાં આવે છે ત્યારે પરિવર્તન પેનલ દ્વારા જનતાને સારી સુવિધા મળે તે હેતુથી રેલી યોજી હતી કામરેજ ખાતે પરિવર્તન પેનલ દ્વારા રેલી યોજાઈ હતી જેમાં આવનારી ચૂંટણીમાં જનતાઓની મુશ્કેલી નિરાકરણ થાય તેવી માંગ સાથે રેલી યોજાઈ હતી કામરેજના જનતાને જાગૃત કરવામાં આવે અને સાચા રસ્તે વોટ આપે તેવું પરિવર્તન પેનલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કામરેજ વિસ્તારમાં હજુ સુધી કોઈ સુધારા જોવા મળ્યા નથી કામરેજ ખાતે પણ કચરાના ઢગલા જોવા મળે છે તેમાં જ અવાર નવાર પાણીની પણ મુશ્કેલી સામનો જનતાને કરવો પડે છે જે અંગે શુક્રવારના રોજ જનતા એ એક અસુવિધા ઓ મળે અને કિંમતી મતદાન પોતાના સાચા ઉમેદવારોને કરે તે અનુસંધાને આ રેલી યોજાઈ હતી મારું નામ જેડી કથરિયા કામરેજ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા અત્યારે જે ઇલેક્શન આવી રહ્યું છે

કે પરિવ ગામમાં પરિવર્તનની જરૂર છે ગામમાં બધા પ્રશ્નોના નિરાકરણનો ઉકેલ લાવવા માગીએ છીએ ગટરોની સમસ્યા રસ્તા પરના કચરા ઘર ઘરે બધાને કચરા પેટીનો મળી રહે બધાના ગટરના પ્રોબ્લમ સોલ્વ થાય અમે બધાએ પેનલ દ્વારા એક ટીમ તૈયાર કરી છે જેમાં અમે લોકો ઈચ્છીએ છીએ કે તમે પણ અમારો સહકાર આપી અમને એક પગલું અમે ભર્યું છે એક પગલું તમે ભરો અમારે બધાને તમારી સાથ સહકારની ફૂલ જરૂર છે બસ આ જ એક ઉદ્દેશ્ય છે અમારો કે આપણા ગામને આપણે પૂરી રીતે એક સાફ સ્વચ્છ અને સુંદર ગામ બનાવવા તૈયાર છીએ તો તમે પણ અમને સાથ સહકાર આપો જય હિન્દ જય હિન્દ મારું નામ કમલેશ દેસાઈ છે અને હું અહીંયા કામરેજ ગામનો રહેવાસી છું તો આજે આ પરિવર્તન પેનલ દ્વારા અને ખાસ કરીને યુવાનો દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે કે કામરેજની જનતાને સામાન્યમાં સામાન્ય નાના નાના પ્રશ્નોનું જે નિરાકરણ લાવવાનું છે એનું સમાધાન થાય તો એના માટેનો આ યુવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ પ્રયાસને આપણે કામરેજની જનતાએ સંપૂર્ણ સહકાર આપવો જોઈએ કારણ કે કામરેજમાં હજી ઘણી સોસાયટીઓના ગેટ પર કે આ કેનાલવાળા રોડ પર ઘણી જગ્યાએ કચરાઓના ઢગલા પડેલા છે ઘણી સોસાયટીઓમાં હજી ગટરના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે આકારણીઓ કેટલી એવી સોસાયટીઓ છે કે જ્યાં હજી આકારણીઓ બાકી છે તો આપણે સૌ પ્રથમ તો આપણો મતનો જે અધિકાર છે ને એ અધિકાર આપણને ક્યારે મળશે જ્યારે ઉપરથી આકારણી થશે આપણું ચોપડે નામ ચડશે અને આકારણી ઘણી જગ્યાએ ઉઘરાવવામાં આવે છે ને તો સવલત આપવામાં નથી આવતી તો એ સવલત બાબતે પણ આપણે સૌએ જાગૃત થવું પડશે અને આપણે આ યુવાનોને સહકાર આપીશું તો સો ટકા કામરેજને સ્વચ્છ સુંદર અને સુગઢ બનાવી શકીશું જય હિન્દ અમે અત્યારે પરિવર્તન જનતા અને પોતાનું મતદાન સો એ સો ટકા કરે અને પોતાના યોગ્ય ઉમેદવારને જાણી પરિવર્તન પેનલને પૂરતો સહયોગ કરે એવી જ આશા છે અમારીભાઈ તમે કંઈ પૂરવાનું જય હિન્દ વંદે માત્રમ કામરેજ વિસ્તારની અંદર અત્યારે પરિવર્તન પેનલ ભણેલા ગણેલા નવ નવયુવાનોને ઉત્તર ઉપાડ્યું છે કારણ કે અહીંયા કામરેજ વિસ્તાર બહુ મોટો વિસ્તાર છે બરાબર આ વિસ્તારની અંદર અત્યારે જે ગ્રામ પંચાયત કામ કરી રહી છે તેનાથી લોકોને સંતોષ નથી બરાબર અહીંયા એવા પ્રશ્નો છે આ પાંચ વર્ષથી આ ગટર લાઈનના સ્ટ્રીટ લાઇટ આ રોડ રસ્તા આ એવા પ્રશ્નો છે કે આ અત્યારે મહાનગરપાલિકા નગરપાલિકા નગર પંચાયતનો વિસ્તાર હોય ને એવડો ગ્રામ પંચાયતનો વિસ્તાર છે તો આ વિસ્તારની અંદર કોઈ જ રીતની કાંઈ સુવિધા મળતી નથી અને કામરેજની અંદર લોકો બહુ હેરાન પરેશાન છે એટલા માટે આ પરિવર્તન પેનલને ઉતરવું પડ્યું છે અને કામરેજના નાગરિકોને મારે એવી અપીલ છે વિનંતી છે કે ભાઈ અમને સાથ સહકાર આપો અને ગ્રામ પંચાયતની અંદર વિજય બનાવો તો અમે વિશ્વાસ આપી છે ખાતરી આપી છે કે અમે તમારા કામ કોઈ પણ બાકી રહેવા નહીં દઈ જય હિન્દ વંદે માતરમ વિનોદ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત